પેઢલા ગામેથી જેતપુર શાળાએ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ એસટી બસના કંડક્ટરના રોષનો ભોગ બન્યા હતા. નજીવી બાબતે એસટી બસના મહિલા કંડક્ટરે એક વિદ્યાર્થીને થપ્પડ મારી દેતા મામલો બિચક્યો હતો, જેને લઈને બધા જ વિદ્યાર્થીઓ શાળાએ જવાને બદલે સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જેતપુરના પેઢલા ગામના વિદ્યાર્થીઓ શાળાએ જવાની જગ્યાએ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. વાત જાણે એમ બની હતી કે સવારમાં પેઢલાના વિદ્યાર્થીઓ જેતપુર શાળાએ જવા માટે એસટી બસમાં ચડ્યા હતા, ત્યારે બસમાં બેસવા બાબતે મહિલા કંડક્ટરે વિદ્યાર્થી સાથે બોલાચાલી કરી હતી અને આ મહિલા કંડક્ટર ઉગ્ર બનીને એક વિદ્યાર્થીનીને થપ્પડ મારી લીધી હતી, જેને પગલે પેઢલાના અપડાઉન કરતા તમામ વિદ્યાર્થીઓ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પેઢલા ગામના તમામ વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે એસટી બસની હેરાનગતિનો સામનો કરવો પડે છે. ગામની અંદર એસટી બસ આવતી જ નથી ને જે આવે છે તે એસટી બસમાં ઘણી વખત ચડવા પણ દેવામાં આવતા નથી અને તેમાં કંડક્ટર હેરાન કરતા હોય ને આજે તો હદ વટાવી હતી. મહિલા કંડક્ટરે એક છોકરીને થપ્પડ મારી લેતા સમગ્ર મામલો બિચકાયો હતો અને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જેતપુર એસટી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર દ્વારા સમગ્ર મામલે ઢાંક પીછોડ કરવા જેવું નિવેદન આપ્યું હતું અને વિદ્યાર્થીની ફરિયાદનો નિકાલ કરવાનું જણાવ્યું હતું. કેટલી વખત અરજી કરવામાં આવી હતી જેતપુર પહેલાની, પણ તોય બસ મુકાતી નથી અને વિદ્યાર્થીને રોજ આમ હેરાન થવું પડે છે. 7 વાગ્યાથી 9 વાગ્યા લગી ક્યારેક બેસવું પડે તોય બસ આવતી નથી ને આજે કંડક્ટરે હાથ ઉપાડી લીધો હતો. પાછળ જગ્યા હતી અને એ હટાવતા નહોતા પાછળ અને એને ખીચ ચડી એટલે એને થપ્પડ મારી લીધી હતી. અમે હટાવતા હતા કે તમે પાછળ હટો, જગ્યા છે તો એ તો અમને મારી લીધી. ચડી ગયા હતા બધા, દરવાજો પેક થઈ ગયો હતો તોય છતાંય એને પાછળ નહોતા હટાવવા, જગ્યા હતી તોય છતાંય એને થપ્પડ મારી લીધી હતી. રોજ અહીંયા કેવી પરિસ્થિતિ શું હોય? રોજ શું પરિસ્થિતિ થાય? રોજ આ જ પરિસ્થિતિ થાય છે. રોજ કંડક્ટર આરે બાંધવાનું જ થાય છે, કેમ કે એને પાછળ જગ્યા હોય ને એક એકને ઉભા રહીએ તો એ હટાવે નહીં. હા બરોબર, મોસ્ટ ઓફ બરોબર હોય જાય છે અને એક આવે ને એ ફૂલ આવે છે અને એમાં જગ્યા હોય છતાંય આવું થાય છે. જો આજે આવું થયું તો એને થપ્પડ મારી લીધી. એક અમારા ગામમાંથી બધી એસટીઓ બાયપાસથી જ વહી જાય, એક બે આવે એ નાની બસ હોય એટલે ભરેલી આવે એટલે એમાં હમાય નહીં અને બધે મોડું થાય કોલેજે જવાનું. 7:45 બેઠા હોય, 9 વાગે ક્યારેક કોલેજે પહોંચે અને ઓમ કે બેટી બચાવો ને આમ ભણવામાં ક્યાંય બસ પહોંચી ન શકીએ અમે. આજે શું? આજે બસમાં પ્રેમગઢની બસ હતી અને બધા ચડી ગયા હતા બસમાં અંદર અને પછી બધા ચડી ગયા, આખી બસ રેડ નાખી તો એક છોકરી જે કંડક્ટરની સામે હતી ને એને જ મારી, પછી આ છોકરી એને બચાવવા માટે મારી. ના ના, એવું છે નહીં, અમુક ગાડીઓ નહીં જતી અને અંદર અમે કરાવી દઈશું. અને માથાગઢમાં એવું છે કે બહુ ટ્રાફિક જામ હોય અને ભાઈ અંદર ઘર્ષણમાં હિસાબે આડે સમજણ ફેરતી થોડીક બબલ થઈ હોય, બાકી એવું કાંઈ છે નહીં. બરાબર, એનું સમાધાન થઈ ગયું હે. અને બીજા નંબરમાં કે જે કંઈ ગાડી પેઢલા નથી આવતી એને અમે ગામમાં કરાવી દેશું બધી. અમુક ગાડીમાં સ્ટોપ ના હોય એને સ્ટોપ નખાવી દેશો એટલે એ ઉભી રહેશે. કેમેરામેન ભાગ્યેશ ડોબરિયા સાથે હરેશ ભાલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જેતપુર.